ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉના લેક્ચરમાં ક્યુ ફેક્ટર એટલે કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવતી ભૌતિક રાશિ એની ચર્ચા કરી, આજે આપણે આ ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવીશું કે ક્યુ ફેક્ટર કયા સમીકરણથી રજૂ કરી શકાય છે. તો એવી ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરશું કે ભાઈ, તમારો ક્વેશ્ચન જે છે હું બોલું છું, નોટબુકમાં લખતા જજો. આજનું સમીકરણ જે હું મેળવીશ એ જ રીતે તમારે ફેરબુકમાં લખવાનું છે. તો પ્રશ્ન આપણો એ રીતે પૂછાય કે LCR શ્રેણી પરિપથ માટે ડેલ્ટા ઓમેગાનું સમીકરણ મેળવો અને ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો. એ પ્રશ્ન લખું છું, LCR પરિપથ માટે ક્યુ ફેક્ટર નું સૂત્ર મેળવો. આ તમારો પ્રશ્ન છે, LCR પરિપથ માટે ક્યુ ફેક્ટર નું સૂત્ર મેળવો. તો મિત્રો, ક્યુ ફેક્ટર કોને કહેવાય, ક્વોલિટી ફેક્ટર કોને કહેવાય એની ચર્ચા આપણે કરી છે. મેં ગ્રાફ પણ એ બાજુમાં બતાવ્યો છે, IRMS વિરુદ્ધ ઓમેગા ના આલેખ ની તીક્ષ્ણતા ધાર કેટલી છે એ દર્શાવતી ભૌતિક રાશિ ને ક્યુ ફેક્ટર કહેવાય. ઓકે, હવે અનુનાદ જે છે, અનુનાદ થાય તો ક્યુ ફેક્ટર ની વાત આવે, અને અનુનાદ થવાની પહેલી શરત ત્રણેય ઘટકો હાજર હોવા જોઈએ, L હોવું જોઈએ, C હોવું જોઈએ અને R હોવું જોઈએ. એટલે આપણે ટોપિકનું નામ LCR પરિપથ છે. આપણા કોર્સમાં ત્રણેય ઘટકોના શ્રેણી જોડાણની વાત છે, એટલે અત્યારે આપણે જે ભણવાના છે એ LCR શ્રેણી પરિપથ માટે જ અનુનાદ સમજાવીએ. સમાંતરમાં થતું હશે એની કંઈક જુદી શરત હશે, પણ આપણા કોર્સમાં અત્યારે જે છે એ LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ છે. ઓકે, તો આ IRMS વિરુદ્ધ ઓમેગા પણ પ્રારંભમાં કેપેસિટીવ, ત્યાર પછી અનુનાદ થાય ત્યારે બે ઇક્વલ થઈ જાય, મોડ Z બરાબર R બની જાય, મિનિમમ થઈ જાય, પ્રવાહ મહત્તમ બને, પાવર મહત્તમ બને, ત્યાર પછી અનુનાદ થયા પછી પરિપથ ઇન્ડક્ટિવ બની જાય. હવે અનુનાદ માટે વાત કરીએ કે ભાઈ, LCR શ્રેણી પરિપથ માટે પસાર થતો વિદ્યુત પ્રવાહ એમ કહી નાખે છે, પરંતુ IRMS બરાબર VRMS ના છેદમાં મોડ Z, VRMS ના છેદમાં મોડ Z એટલે અંદર રૂપમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ. હવે અનુનાદ માટેની વાત કરવાની કે અનુનાદ માટે તો આરએમએસ પ્રવાહ તો મહત્તમ બનવાનો છે. રેડી, હવે આ અનુનાદ જે છે તો અનુનાદ માટે આરએમએસ પ્રવાહ તો મહત્તમ થવું જોઈએ, એટલે આપણે લખ્યું કે આરએમએસ નું મૂલ્ય મેક્સિમમ થવું જોઈએ. તો અનુનાદ માટે મોડ Z બરાબર તો આર થવું જોઈએ, એટલે મેં લખ્યું કે અનુનાદ માટેની શરત મોડ Z બરાબર શું હોવું જોઈએ, આર. એટલે એ લખ્યું આપણે કે બે બી આરએમએસ ના છેદમાં મોડ Z ના સ્થાને લખ્યું આર. હવે બી આરએમએસ નું સૂત્ર લખ્યું Vm બાય √2, અનુનાદ થાય ત્યારે
અહીંયા દર્શાવ્યું છે આપણે ગ્રાફમાં કે અનાર વખતે આરએમએસ પ્રવાહનું મૂલ્ય મહત્તમ તો છે આરએમએસ મિત્રો અહીંયા આપણે ચેન્જ કર્યું આરએમએસ ના સ્થાને વીએમ બાય √2 મૂક્યું એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો હવે અનાર માટે એક વસ્તુની આપણે ખ્યાલ આવ્યો કે જેમ ડેલ્ટા ઓમેગા ડેલ્ટા 2 ડેલ્ટા ઓમેગા આ જેમ ઓછી પહોળાઈ હશે આની પહોળાઈ ઘટાડશે તો ગ્રાફની તીક્ષ્ણતામાં શું થશે એક સળિયો છે સિમ્પલ એ વિચારો કામ પરિણામ રાખેલો સળિયો છે આ સળિયાના બે છેડા છે જેનું વિનામ એક ઓમેગા અને ઓમેગા આ જેમ આની પહોળાઈ બે વચ્ચે અંતર ઘટાડે એમાં ગ્રાફ એટલે કે આ સળિયાની તીક્ષ્ણતામાં શું થશે વધારે અને આ તીક્ષ્ણતા દર્શાવતી ભૌતિક રાશિને જ આપણે ક્યુ ફેક્ટર કહીશ આનો સીધો અર્થ એવો કહેવાય કે આ જે હાફ પાવર બેન્ડવિડ્થ છે ડેલ્ટા ઓમેગા એ જેમ નાનું એમ ક્યુ ફેક્ટર મોટો વ્યસ્ત પ્રમાણમાં તો આપણે લખી અનુનાદ માટે ક્યુ ફેક્ટર चले छे 1 अपॉन 2 डेल्टा ओमेगा आ 1 अपॉन 2 डेल्टा ओमेगा चले छे काटने कचड़ा मुसु એટલે આપણે લખશું ક્યુ ફેક્ટર બરાબર અચળાંક એટલે ઓમેગા 0 લીધો એ અચળાંક છે ઓમેગા 0 ના છેદમાં 2 ડેલ્ટા આ ક્યુ ફેક્ટર નું આપણે પહેલું સૂત્ર કહ્યું કે ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 અપૉન 2 ડેલ્ટા એ આખી થિયરીના અંતે આપણે પાછે અહીં પહોંચશું એટલે હવે આપણે સમીકરણ મેળવવાના છે સૌથી પહેલા કે હવે અનુનાદ માટે મોડ z બરાબર √2r મોડ z એટલે અંદર રૂટમાં r² x c minus xl but x ઉપર વાળે આ વખતે xl ને મોટો બન્યો છે બરાબર xl મોટો બન્યો છે એટલે ઓલી બાજુની વાત કરું છું આપણે કે ઓલી બાજુ અનુનાદ થયા પછી એટલે કે ઓમેગા 2 જે આવૃત્તિ છે એની વાત થશે એટલે xl minus xc નોર્મ સ્ક્વેર બરાબર √2r ફરીથી રિપીટ કરું છું મોડ z નું સૂત્ર અંદર તો r² + xc minus xl કરું xl minus xc કર ઉપર સ્ક્વેર છે એટલે કોઈ ફરક પડશે નહીં બંને બાજુ સ્ક્વેર કરો જેથી રૂટ નીકળી જાય તો r² + xl minus xc નો સ્ક્વેર બરાબર 2r² xl minus xc નો સ્ક્વેર 2r² r² ની સામે જવા દો એટલે માઈનસ થશે એટલે અહીંયા r² બનશે આ xl minus xc નો સ્ક્વેર xl એટલે ઓમેગા a xc એટલે 1 ઉપર ઓમેગા c સામે બિંદુ r બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું અને પોતપોતાની કિંમત લખી મેં xl મોટો માન્યો છે એનો અર્થ એવો થયો કે અનુનાદ પછીની આવૃત્તિ એટલે કે ઓમેગા 2 ની વાત છે એટલે કે જો ઓમેગા બરાબર ઓમેગા 2 લેવામાં આવે ઓમેગા 2 શું છે ઓમેગા 2 છે એ ઓમેગા 0 એ તમે કોઈ જા છો એમાં ડેલ્ટા ઓમેગા જેટલો વધારો કરો ને ત્યારે તમે ઓમેગા 2 એ પોચ રેડી ઓમેગા 0 + ડેલ્ટા ઓમેગા આ કિંમત મારે મૂકવાની છે કારણ મારે ક્યુ ફેક્ટર નું સૂત્ર લઈ આવું છે જેમાં ઓમેગા 0 છે ડેલ્ટા ઓમેગા છે એટલે આપણે આની કિંમત મૂકશું કે ઓમેગા નું એક ચોક્કસ મૂલ્ય એટલે મેં નામ આપ્યું ઓમેગા 2 એમ ઓમેગા 2 જે આવ્યું છે તો મેં xl ને મોટો કર્યો છે જો xc - xl હોય તો ઓમેગા 1 લખે ઓમેગા 1 ના સ્થાને હું કે ઓમેગા 0 - ડેલ્ટા ઓમેગા રેડી એટલે હું આ વખતે અહીંયા ઓમેગા ના સ્થાને ઓમેગા 2 લઈશ એટલે આ કિંમત અહીં મૂકી દો ઓમેગા 2l માઇનસ 1 અપર ઓમેગા 2c r ના r ઓમેગા 2 ની જગ્યાએ ઓમેગા 0 + ડેલ્ટા ઓમેગા ચાલો હવે આપણે સાદો આપવાનું છે મિત્રો મે આપસે કહી 4 માર્ક નો પ્રશ્ન કરે છે રેડી એટલે સમીકરણનું સાદો રૂપ આપસ નહી કહે છે ને
0 વડે ગુણો ઓમેગા 0 વડે ભાગીના 2 ચાલો તો હવે ઓમેગા 0 વડે આપણે કરશું આ હટાવી દઈએ અને ગ્રાફ આપણે સમજાવી દીધો છે ને મિત્રો એસી ઓમેગા 0 વડે ગુણ્યા ઓમેગા 0 વડે ભાગ્યા તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 l ના l માઈનસ ના માઈનસ સેમ એવી રીતે સી ને આગળ લખ નાખ્યું એટલે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર સામે આ ફરીથી આ સ્ટેપ રિપીટ કરું છું ઓમેગા 0 વડે ગુણ્યા અને ભાગ્યા ભાગ્યા અહીંયા પણ થઈ ગયું અહીંયા ઓમેગા 0 આવી ગયું એના એ થિયા માઈનસ ના માઈનસ આ ઓમેગા 0 વડે ગુણ્યા અને ભાગ્યા એટલે આવું થયું સાદું પાકું છું ઓમેગા 0 ઇન્ટુ એ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ 1 અપોન ઓમેગા 0 સી એમ નમ આ કૌંસ છેદમાં છે પ્લસ 1 ઘાત છે અંશમાં જશે એટલે શું થઈ જશે તો કે માઈનસ 1 ઘાત થઈ જશે બરાબર સામે છે 1 સુધી એકમ આપણે લેશું હવે આ જે પદ છે ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા છે એ ખૂબ જ નાનું હોવાથી આ દ્વિપદી વિસ્તરણ જે છે તે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા પર ઓમેગા 0 ની માઈનસ 1 થા તો એમાં આપણે વિસ્તરણ આવી રીતે કરશું એમાં ઘણા બધા સ્ટેપ આવે પણ આ દ્વિપદી વિસ્તરણના પ્રથમ બે પદ લેતા આ બે પદ લેશે એટલે ફરીથી સાદું માપશું આપણે અહીંયાથી આ સ્ટેપ સુધી આ વર્ણન લખવાનું કે ભાઈ આ સ્ટેપ છે ખૂબ જ નાનું હોય એમ કરતા કેમ તો કે ઓમેગા 0 છે એ મોટું હોય છે મોટો હોય એટલે જવાબ ઓબ્વિયસ છે કે નાનો જ બનવાનો છે તો નાના પદ ને આપણે પેલા બે પદ લેશું એટલે કે આ છે માઇનસ 1 ઘાત વાળો સ્ટેપ છે ને અહીંયા મૂકી દઈશું રેડી તો બોલો ઓમેગા 0 l બ્રેકેટમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 c અને જે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર આ ફરી પાછું લખશું આપણે કે વળી અનુનાદ માપે તો તમને ખબર છે ઓમેગા 0 l અને 1 અપોન ઓમેગા 0 c ઇક્વલ થાય અનુનાદ માટે જ આપણે મેળવવાનું છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ તો સરખા થવા જોઈએ તો 1 અપોન ઓમેગા 0 c છે એના સ્થાનમાં મૂકી દઈશું પછી કોમન કાઢીશ ને પછી સાદું રૂપ આપીશ કૌંસ છોડીશ તો ચાલો ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આની જગ્યાએ ઓમેગા 0 l મૂકાઈ ગયું આની જગ્યાએ આવું આપણે લખી દઈએ આ બંને માંથી કોમન કાઢવાનું છે તો આટલું તમારા નોટબુકમાં લખવાનું છે રેડી લખાઈ જાય તો પછી હું આ બાજુનું સ્ટેપ હવે કાપું છું ઓકે તો આટલું નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો આ હટાવી આપણે હવે ઓમેગા 0 l કોમન કાઢ્યું બ્રેકેટમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપર ઓમેગા 0 માઇનસ માઇનસ ની સાઈન અંદર દાખલ કરતા જઈએ માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપર ઓમેગા 0 સામે આધના આ હવે ઓમેગા 0 એ કેમ ન 1 1 કેન્સલ થઈ જશે એટલે જે વધશે 1 ને 2 એટલે 2 ડેલ્ટા ઓમેગા અપર ઓમેગા 0 આધના ઓમેગા 0 ઓમેગા 0 કેન્સલ ડેલ્ટા ઓમેગા ને કરતા બનાવી તો ડેલ્ટા ઓમેગા બરાબર 2 ડેલ્ટા ઓમેગા બરાબર r અપોન l રેડી આ તમારે જવાબ છે 2 ડેલ્ટા ઓમેગા બરાબર r અપોન l આ કિંમત આપણે અહીં મૂકવાની છે તો આ હટાવતા જઈએ તમે લખતા જતા હશો બરાબર વિડીયો માંથી જોઈને લખી નાખજો આથી છેલ્લું સ્ટેપ q ફેક્ટર બરાબર ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા 2 ડેલ્ટા ઓમેગા ના સ્થાને r ના છેદમાં l છેદનો છે અંશમાં એટલે આવું સૂત્ર મળ્યું આ x બીજું સૂત્ર હવે
ओमेगा 0 ની જગ્યાએ 1 / ઓમેગા 0 c મૂકી શકાય આ છે કે અનુમાન માટે સરળ છે એટલે મેં e² મૂક્યું ઓમેગા 0 c r ના રેડી તો આ કે સૂત્ર છે ઓકે હવે આ એક સૂત્ર આ બીજું આ ત્રીજું હજી એક ચોથું બનાવીએ ચાલો કે q ફેક્ટર અહીંયા 1 / r ના 1 / r ઓમેગા 0 l છે તો અહીંયા l ના l ઓમેગા 0 જગ્યાએ 1 / અંડર રૂટ ઓફ l c કરું તો √l એક નીકળી જશે રેડી તો અહીંયા 1 / r એકમ એક √l નીકળી ગયું એક √l જ વધશે તો અંડર રૂટ માં l / c તો આ q ફેક્ટર ના સૂત્ર છે તો જોઈએ આપણે q ફેક્ટર છે એ અવરોધ ના કેવા પ્રમાણમાં આવ્યો વ્યસ્ત પ્રમાણમાં તો આ q ફેક્ટર નું સૂત્ર રેડી તો આ થિયરી તમારે નોટબુક માં લખવાની છે 4 માર્ક નો પ્રશ્ન છે ઓકે ચાલો આઈએમપી છે લખી લખીને પાકું કરજો મિત્રો ઓકે થેન્ક યુ